नमस्कार खेडूत मित्रों अने पशुपालकों ने जय ठाकर। तो मित्रों आपणे आजे आवी गया छे नवा विडियो में। तो आजे आपणे तारीख छे 18/11/2023 ने शनिवार। तो आपणे शनिवार रहेतो नथी पण हनुमानडाडे टाइम मळ्यो तो जाहु। जरा ઉત્તરાયણનો ઠૂંહો થઈ ગયો છે, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો ધાણા અને જીરું આપણા શિયાળાનો મુખ્ય તવે પાક હમણાં થઈ ગયો છે આ થોડોક ટાઈમ થયા, કેમ કે ભાવ સારા આવે ને એટલે તો લગભગ બધાને ઉગવા માંડ્યા છે। તો આપણે ધાણા અને જીરા વિશેનો જે ઉગાવો આવી ગયો અને ચૂસક પ્રકારના કીટક હોય અને જે પાંદડાને કોકડી વાળી દેતા હોય આવા, તો આપણે એના વિશેનો વિડીયો કાલે ચોક્કસ બનાવશું। તો કાલના વિડીયોમાં આપણે આપણે મિત્રોને કીધું હતું કે ભાઈ સ્પેશિયલી જર પાડવા માટેનો પશુને આપણે એક વિડીયો બનાવશું। તો ફાઇનલી ખાસ આ જે માટે જ આપણે વિડીયો બનાવવાનો છે। જો તમે નવા હો વિડીયોમાં તો વિડીયોમાં ચેનલમાં જઈ અને સબસ્ક્રાઇબ કરી દો અને પછી બેલ આઇકન દબાવી દેજો અને એમાં ઓલ નોટિફિકેશન દબાવજો, તમને બધા વિડીયો જોવા મળ્યા રાખે। તો મિત્રો જે આપણે પશુપાલન અને ખેતીવાડી વિશેની કાયમીને માટે આપણે વાત કરતા હોઈએ તો આપણા કરતાં શું છે ખેતીવાડી અને પશુપાલનનું જ વધારે પડતું હોય, કેમ કે ઘર પરિવારના વ્લોગ બનાવ્યું પણ હમણાં એટલી ભીડ છે ને એટલે કોઈ તાગીનો જ નથી। તો આપણે તબેલો અમારો સામે છે, આજે આપણે થોડું કંઈ લોકેશન ચેન્જ કર્યું, કેમ કે મારી પાછળ તમે જોવ બાપા એ શેરડીને કેવી મસ્ત રીતે બધી બનાવી છે। મિત્રો ખાસ આજે જર પાડવા વિશેનો વિડીયો બનાવવાનો છે, કેમ કે પશુપાલક મિત્રોને અત્યારે હિયારામાં વધારે પડતું ઢોરમાં પશુની અંદર વ્યાણ પડતું હોય। તો મિત્રો શિયાળાની સિઝન હાલે મકાઈ ખબરતા હોય ઠંડી હોય અને શિયાળાની ઋત પણ ઠંડી હોય, તો મિત્રો આપણે એવું બધું જાણવા મળે છે કે જર ચોંટી જાય, ઘાઈ ઘા હળી અને નીકળતી નથી। તો એના માટેનો આપણે બેસ્ટ ઉપાય લઈને આવ્યા, કાલના વિડીયોમાં તમને ફટાફટ બતાવી દીધું જાસૂદના ફૂલ ખવડાવો ના ખવડાવો તે ખવડાવો, બેસ્ટ રિઝલ્ટ મળશે જે હું તમને કહું ને એનાથી 3-4 જાસૂદના ફૂલ ખવડાવવાના, વ્યાણાની 1 કલાકની અંદર જ ખવડાવી દેવાના, પ્લસ જાસૂદના ફૂલ ના હોય તો ડુંગળી આપણે એવડી મોટી ડુંગળી લેવાની, આટલો ગોળ લેવાનો, આખી ખાઈ જાય તો ભલે ને ફાડા કરીને ખવડાવી દેવાની, વ્યાણાની 1 કલાકથી 1.5 કલાકની અંદર, પ્લસ તમારે એવું થાય કે કદું નથી એટલું બધું ડુંગળી નથી ઘેરે તો 4 મોરા ખવડાવી દેવાના, 4 મોરા ખવડાવી દેવાના અને એ 1 કલાકની અંદર જ, ત્યાર પછી એમ થાય કે એ નથી તો જી મેં તમને ઘરગથ્થુ એક ઉપાય બતાવ્યો હતો કે ભાઈ 1 કિલો ઘઉંનું લાફી કરવાનું, ભેડકું લેવાનું આખા ભાગુજી આપણે જે ફાડા લાપસી કરતા હોય એવાનું, એને બાફી એની અંદર 500 ગ્રામ ગોળ નાખવાનો, બાફીને જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે 1.5 કિલો ગોળ નાખવાનો, બધું હલાવી અને એકદમ મસ્ત મજાની રાબ બનાવી દેવાની, એની અંદર 200 મિલી સરસોનું તેલ નાખવાનું, હલાવી નાખવાનું, 50 ગ્રામ આપણે ખાવાના મીઠા સોડા આવે જે આપણે ભજીયામાં અને ખમણ ઢોકળીમાં બનાવતો હોય એ નાખવાના, 1 ચમચી સૂંઠ પાવડર નાખવાનો અને એ બધું કમ્પ્લીટ બની જાય પછી માથાની 1 ટીકડી અંદર ભૂકો કરીને નાખી દેવાની। આ ટીકડી શા માટે કે પશુને જે કંઈ પ્રસવની પીડા હોય એ પીડામાંથી શાંતિ મળી જાય, તમારે ડૉક્ટર બોલાવવો ના પડે, કેમ કે આ બધું થઈ જાય ને તો પશુની અંદર તાગાત આવી જાય, નવી ઉર્જા આવી જાય અને એ બધું એડ કર્યા પછી 1-1.5 ચમચી અજમા એ ભૂકો કરીને અથવા તો આખે આખા માથે નાખી બધું હલાવી અને પશુને ખાવા આપી દેવાનું। સોડા તમને કીધા 50 ગ્રામ, 1.5 ચમચી હળદર કાચે કાચી, એને ગરમ હોય ત્યારે નહીં નાખવાની કે પાણીમાં એને બાફવાની પણ નહીં, આ બધું હલાવશું એટલે ગુલાબી લાલથી ગુલાબી કલરનું રાબ બની જાય એકદમ રાગોળી મસ્ત મજાની, તમને ઈચ્છા થાય થોડી ખાઈ લઈ એ પછી બધું પશુને મોઢા આગળ મૂકી દેવાનું, પશુ ખાઈ જાય અને પ્લસ પશુને અજમાનો અને ભાઈ સૂંઠનો અને હળદરનો નાવો વાસ આવતો હોય ના ખાતું હોય તો એને હાવ પાતળું કરી અને નાયર દ્વારા એને મોઢામાં પીવડાવી દેવાનું। તો મિત્રો હાલ આ શિયાળાની સિઝન હાલે ઠંડીની ઋતુ હોય અને ખાવાનો પણ મકાઈ હે ઠંડો ખોરાક હોય આવું થતું હોય તો તમારે જ્યારે વ્યાવા ઉપર પશુ હોય ત્યારે એના 8 દી પહેલાં લીલી જાહેર છે કે લીલી મકાઈ હે ખરેખર બંધ કરી દેજો, કેમ કે જો લીલી જુએર સારવાથી જ
જે અમારે અહીંયા ગુંદરીનો ચારો કહે છે કે લીલી ગુંદરીનો ચારો, આ ખવડાવવાથી પશુની અંદર વીટનું પ્રમાણ વધે અને પશુ વ્યાણાની પહેલાં બહાર કરવા માંડે. વ્યાણાની પહેલાં બહાર કરે એટલે એને જે પાછળ ફૂલ પીછાજી દેખાવાનું કહે છે કે આપણે માટી દેખાવાનું કંઈ આ દેખાવાનું શરૂઆત થઈ જાય. પછી આપણે એ ભેંસ ઉપરથી આપણું આખું મન ઉઠી જાય કે આ ભેંસ માટી બતાવે છે. વ્યાવાની 8 થી 10 દિવસ પહેલાં લીલી જુવાર તદ્દનને માટે બંધ, મકાઈ પણ બંધ, નાખો તો જે નાખતા હોવને એને અડધી નાખજો, પણ લીલી ગુંદરી નાખતા નહીં એટલે કે લીલી જુવાર. અને નાખવું હોય તો મારી પાછળ ઊભી છે જે તમે જોવ છો શેરડીનો વાડ છે, હિન્દીમાં એને ગન્ના કહે છે, ગન્ના. તો તમારે એ નાખવાની છૂટ. આનાથી શું છે કે આની અંદર રેસાનું પ્રમાણ વધારે હોય, જે પશુ વ્યાણાની પહેલાં જે પશુને એકદમ પાતળા પાણી જેવા ઝાડા થાય એ ખબર હોય તો નહીં થાય. અને બીજા નંબરમાં કે વ્યાણા તાણે પશુ દૂધ વધારે કાઢતું હોય, સુગર ઘટતું હોય, આ સુગરે પણ આનાથી કંટ્રોલ થઈ જાય. આ એક આયુર્વેદિક વસ્તુ છે, આપણે ખાઈને કદાચ 6 મહિના તો આપણે આગ થઈ જાય, સુગર આપણામાં વધવા માંડે. તો મિત્રો, આવી ઝીણી ઝીણી માહિતી આપણા વિડીયોમાં મળતી રહીએ એટલા માટે તમને કહું કે હજી એ સબસ્ક્રાઈબર કરી લ્યો. અને કાલે તમને જીરા વિશેની સચોટ માહિતી મળશે, કારણ કે જીરા ઉગી અને કોઈના હવામાનમાં થઈ ગયા છે, ઝીણી ઝીણી અંદર જીવા થઈ છે, તો એની અંદર કઈ દવા મારવી અને કઈ ના મારવી થોડુંક વૃદ્ધિ કરાવવા માટેનું આપણે બતાવ્યું. કાલનો વિડીયો સ્પેશિયલ જીરા માટે રહે. તો આજે હવે આ બસ વિડીયાને આપણે અહીંયા થોડોક ટૂંકો જ રાખી દઈ, કેમ કે મારે થોડુંક કામ કરવા જવું છે અને વધારે લાંબો વિડીયો જોઈ અને તમે પણ થાકી જાઓ. તો આજે બસ આ વિડીયોમાં એટલું. કાલે મળીશું ફરી નવા નકોર વિડીયો સાથે. તો આવજો. જય દ્વારકાધીશને હર હર મહાદેવ હર.